અંકલેશ્વરના ગળકોલ બ્રિજ સહિત વિસ્તાર લોક ભાગીદારી બ્યુટિફિકેશન કરવામાં આવશે। અંકલેશ્વર ધારાસભ્યની અધ્યક્ષતામાં વહીવટીતંત્ર અને એનજીઓ અને ઉદ્યોગકારો જોડે બેઠક યોજાઈ હતી। વિશ્વ ફલક પર નામના મેળવનાર અંકલેશ્વરમાં પ્રવેશતા જ લોકો ઔદ્યોગિક નગરીમાં અને વિકાસશીલ અંકલેશ્વરમાં આવ્યા હોય તેવી છાપ ઊભી કરવા તેમજ શહેરની આગવી ઓળખના પ્રયાસ રૂપે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં AIA સંકુલ ખાતે બેઠક યોજવામાં આવી છે। અંકલેશ્વર SDM નૈતિકા પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત, પાલિકા પ્રમુખ વિનય વસાવાએ, AIA પ્રમુખ જસુ ચૌધરી સહિત વિવિધ સામાજિક સંસ્થા અને ઉદ્યોગ મંડળના સભ્યોને ઔદ્યોગિક વસાહતના વિવિધ ઉદ્યોગકારો પર ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સૌ પ્રથમ ગળખોલ પાટિયા બ્રિજને બ્યુટિફિકેશન કરી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ નીચે ઔદ્યોગિક સંકુલને અલગ અલગ પોકેટ બનાવી બ્યુટિફિકેશન કરાયું હતું। તેવી રીતે ગ્રીન અંકલેશ્વર સ્વરૂપે અંકલેશ્વર સૌંદર્યમાં વધારો કરતા આહવાન કરવામાં આવ્યું હતું, તેમજ વાલિયા ચોકડી સુધી ખાલી પોકેટ વિસ્તારમાં પણ બ્યુટિફિકેશન કરી ડેવલપ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં વાલિયા ચોકડી, વાલિયા બ્રિજ, ગરખોલ બ્રિજ, ONGC પ્રતિમ બ્રિજ સહિતના વિસ્તારોમાં ગ્રીન અંકલેશ્વર બનાવી માર્ગ પર પસાર થતા લોકોને અંકલેશ્વર આવ્યાનો અને અંકલેશ્વરથી સૌથી સ્વચ્છ અને સારી છાપ લઈ જાય તે ઉદ્દેશ્ય સાથે બેઠકના નિર્ણય કરવામાં આવ્યા હતા। તો આગામી દિવસમાં ગળખોલ પાટિયા બ્રિજ નીચેના દબાણો દૂર કરવા આવશે, ત્યારબાદ CSR પ્રોજેક્ટ હેઠળ ઉદ્યોગ ગૃહોને આગળ આવી તેનો વિકાસ કરવામાં પણ સહમતિ દર્શાવી હતી। આજરોજ પ્રાંત અધિકારી શ્રી, અમારા AIA પ્રમુખ શ્રી, અન્ય ઇન્ડસ્ટ્રીમાંથી આવેલા તમામ મિત્રો અંકલેશ્વરમાં બ્યુટિફિકેશન માટે જે રીતે વાલિયા ચોકડીનો બ્રિજ, પ્રતિન હોટલની સામેવાળો બ્રિજ અને ગરખોર રેલવે ઓવરબ્રિજ આ બ્યુટિફિકેશન માટે આજરોજ પ્રારંભિક મિટિંગ રાખી હતી। એ મિટિંગમાં અન્ય ઉદ્યોગકારો પણ આવ્યા હતા, બધાના સૂચનો પણ લીધા। આવનાર દિવસોમાં બ્યુટિફિકેશન સારું થાય અને અંકલેશ્વરની એન્ટ્રી પણ એક સરસ મજાની સુશોભિત થયેલી હોય તો લાગે પણ સારું, એના માટે આજે અહીંયા બધા ભેગા થયા હતા। આવનાર દિવસોમાં આ બ્યુટિફિકેશન માટે અંકલેશ્વરમાં તમામ જગ્યાએ એ બ્રિજની ઉપર કલરિંગ કામ થાય, ભીત ચિત્રો દોરાય, સાથે સાથે ગાર્ડનિંગ થાય એ પ્રકારના આયોજન આ અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું છે।